સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા 90% ડેમ ખાલી થઈ ગયા છે। જિલ્લામાં માત્ર 3 ડેમ એવા છે જેમાં 8 મહિના સુધી ચાલે તેટલા પાણીની આવક થઈ છે। જામનગરને પાણી પૂરું પાડતા ઊંડ 1 ડેમમાં જ પાણીની આવક થઈ છે, બાકીના તમામ ડેમ ખાલી થઈ ગયા છે। હાલ સૌની યોજનાની પાઇપલાઇન મારફતે આજે 3 ડેમમાંથી ઊંડ 1માં પાણી ઠાલવાની શરૂઆત થઈ છે, ત્યારે જો હજુ વરસાદ ખેંચાય તો ટૂંક સમયમાં જામનગરમાં પાણી કાપની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં એકંદરાના ધોરણે 115 એમએલડી પાણી વિતરણ કરવામાં આવે છે। જે પાણી આજે 3 ડેમમાંથી અંદાજે 60 એમએલડી, ઊંડ ડેમમાંથી 12 એમએલડી તથા બાકી ઘટતું પાણી નર્મદામાંથી લઈ અને વિતરણ કરવામાં આવે છે। હાલે અત્યારે આજે 3 ડેમ ફૂલ ભરાઈ ગયેલ છે, ત્યારે આજે 3 ડેમમાંથી પમ્પિંગ કરી અને ઊંડ ડેમમાં પાણી નાખવાનું બિઝનેસ શરૂ કરેલ છે। ઊંડ ડેમમાં આજની તારીખે 250 એમસીફટી જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે આગામી 4 માસ માટે ચાલે તેટલો છે, જ્યારે આજે 3માં 1 વર્ષનું પાણી આવી ગયેલ છે। હાલ દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ પડી રહ્યો છે, નદીઓ ગાંડી તૂર થઈ રહી છે અને ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। અને બીજી તરફ આપણે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં 26 ડેમ પૈકીના 3 ડેમમાં પાણી આવેલું છે અને બાકી તમામ ડેમ ખાલી છે। હાલ અમે રંજીસાગર ડેમમાં આવેલા છે, આપ જોઈ શકો છો કે રંજીસાગર ડેમ હાવ ખાલી કામ છે, દરિયા ઝાટક કહેવાય છે અને જામનગર દોરી જીવાદોરી સમાન આ ડેમ છે। જામનગરમાં એમકોલ, રંજીસાગર ડેમ, સસરી ડેમ અને ઊંડ ડેમ આ 3માંથી જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ખાસ અત્યારે વાત કરવામાં આવે છે કે 8 મહિના પાણી ચાલે એવું પાણી મહાનગરપાલિકા દાવો કરી રહ્યા છે કે 8 મહિના પાણી ચાલે એવું ઊંડમાંથી પાણી જામનગરને સપ્લાય કરવામાં આવશે। લોકો પણ મૂંઝાણા છે અને લોકોને વરુણદેવને રીઝાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, હવે કુદરત ક્યારે વર્ષશે એ જોઈ રહ્યા છે। હરદીપસિંહ, ઇન્ડિયા ન્યૂઝ, જામનગર।